वर्तमान समय में आरोग्य अने स्वास्थ्यने सुखाकारीने लईने विश्वव्यापी आंदोलन चाली रह्युं छे। आजनो मनुष्य स्वास्थ्य ने सुखाकारी अने आरोग्य विशे सजाग बन्यो छे। परंतु जे व्यक्ति पासे सारुं आरोग्य होय तेनी पासे स्वास्थ्यने सुखाकारी न होय अने जेनी पासे स्वास्थ्यने सुखाकारी होय तेनी पासे सारुं आरोग्य न होय। गजरा ट्रस्ट परिवार अने गजरा विद्या पवन उत्तरांत द्वारा आ सुंदर टॉक शो नुं आयोजन करेलुं छे, જેના માટે અહીં બે મહાનુભાવો ઉપસ્થિત છે। આપણી વચ્ચે જે પહેલા તજજ્ઞશ્રી ઉપસ્થિત છે તેમનું નામ ડોક્ટર જય સામાણી સાહેબ છે। બીજા તજજ્ઞશ્રી ઉપસ્થિત છે તેમનું નામ ડોક્ટર મિલનકુમાર સુચિત્રા સાહેબ છે। તો મિલન સર, આપને જ મારો પહેલો પ્રશ્ન છે કે આરોગ્ય એટલે શું? કે આરોગ્ય એટલે કે તમારી ફિઝિકલ, મેન્ટલ અને સોશિયલ વેલબીંગ। મહત્વની વાત એવી છે કે આરોગ્યમાં ક્યાંય ભી વેલ્થ ઇમ્પોર્ટન્ટ નથી, સંપત્તિ કેટલી છે એ અગત્યની નથી। શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય એટલે શું? શારીરિક સ્વાસ્થ્ય મતલબ આપણું કે ફિઝિક્સ, આપણું સિમ્પલ ભાષામાં કહીએ તો BMI કહેવાય, બોડી માસ ઇન્ડેક્સ। સેકન્ડ થિંગ મેન્ટલ હેલ્થ, કે મેન્ટલ હેલ્થ એટલે કે તમારી માનસિક પરિસ્થિતિ કેવી છે। મેન્ટલ હેલ્થમાં તમારું ઇમોશન, તમારા થોટ પ્રોસેસ કેવા છે। તો જય સર, આપ તો બાળકોના નિષ્ણાત છો, તો હવે મારા મનમાં એવો પ્રશ્ન ઉદ્ભવે છે કે બાળકોના સ્વાસ્થ્યનું શું મહત્વ છે અને તેઓ પુખ્ત વ્યક્તિ કરતા કેવી રીતે અલગ હોય છે? સૌથી પહેલી વાત, આપણને બધાને ખબર છે કે નાના બાળકો એમના પ્રોબ્લેમ બોલી કે એક્સપ્રેસ નથી કરી શકતા, કહી નથી શકતા, એક્સપ્રેસ નથી કરી શકતા। સાહેબે વાત કરી એમ એ ફિઝિકલ હોય કે મેન્ટલ હોય, બાળકો એક્સપ્રેસ નહીં કરી શકે। એવા સમયે વાલીની, આપ સૌની અને એઝ અ ડોક્ટર આપણી રિસ્પોન્સિબિલિટી વધે છે કે બાળકોને આપણે વધારે ઇમ્પોર્ટન્સ આપીએ, એમને સારી રીતે સમજવાની કોશિશ કરીએ કે જો બાળકને આપણે ઓવરઓલ હેલ્ધી રાખવું હશે તો ત્રણ ફેક્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે બાળકનું ન્યુટ્રિશન। ન્યુટ્રિશન તો એડલ્ટ કરતાં બાળકને પણ એટલું જ લાગુ પડે છે। બીજી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એક્સરસાઇઝ, એટલે કે ફિઝિકલ એક્ટિવિટી, અને ત્રીજી સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે બાળકોને લાગુ પડે છે એ છે વેક્સિનેશન। વેક્સિનેશન એટલે કે રસીકરણ, અને જે બાળકનું વજન ઓછું હોય એ વારંવાર બીમાર પડ્યા કરે, એટલે અન્ડર ન્યુટ્રિશન પોર્શન આ રીતે ઇમ્પોર્ટન્સ છે। એની ઓપોઝિટ સાઈડ જોઈએ કે બાળકનું વજન એજ કરતાં ઘણું વધારે છે તો ઓવરવેઇટ અથવા ઓબેસિટી કહેવાય, એ બાળકને ફ્યુચરમાં ડાયાબિટીસ થવાના ચાન્સ વધારે છે, એ બાળકને હાઇપરટેન્શનની બીમારી થવાના ચાન્સ વધારે છે। મિલન સર, આપને મારો પ્રશ્ન છે કે આ માનસિક બીમારી એટલે શું અને બાળકોમાં કેવા કેવા પ્રકારની માનસિક બીમારીઓ જોવા મળે છે? બાળકોમાં માનસિક બીમારી જે થાય છે એ એજ વાઇઝ થાય છે। ધારો કે બાળકનો બર્થ થયો તો સૌથી પહેલાં તો એનું ઘણી વખત એનું ડેવલપમેન્ટલ ડીલે થાય, એના કારણે એનું જે એનું જે બુદ્ધિ ક્ષમતા હોય એ ઘણીવાર ઓછી હોય, તો મેન્ટલ રિટાર્ડેશન એક છે। પરંતુ સર, માનસિક બીમારી થવાના કારણો કયા હોય છે? એમાં સૌથી મોટું કારણ છે આજના સમયમાં કે સોશિયલ મીડિયા। છોકરો કે છોકરી બંનેમાંથી કોણ માનસિક રોગોથી વધુ પીડાય છે? નાની ઉંમરમાં જોઈએ તો છોકરો કે છોકરી બંનેને ઇક્વલી હોય છે, જેમ જેમ એડલ્ટ થાય એમ રિવર્સ થઈ જાય છે। સૌથી પહેલાં તો ગજેરા પરિવારે જે અમને અહીંયા ઇન્વિટેશન આપ્યું એના બદલ ખૂબ ખૂબ આભાર। તમને જાણીને આશ્ચર્ય થશે કે ફોરેન કન્ટ્રીમાં, યુએસએ, યુકે, કેનેડામાં તો એવા ડોક્ટર હોય છે કે જ્યાં પેશન્ટની લાઈન હોય કે અમે બીમાર ના પડીએ એના માટે શું કરવાનું। થેન્ક યુ ગજેરા વિદ્યાભવન એન્ડ ટ્રસ્ટ।